થરાદ સાંચોર હાઈવે રોડ પર સર્જાયો અકસ્માત. સર્વોત્તમ હોટલ નજીક બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત. એક ટ્રકમાં સિમેન્ટ અને બીજી ટ્રકમાં એરંડા ભરેલા હતા. બંને ટ્રકો વચ્ચે અથડામણ થતાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત. બંને ટ્રકો વચ્ચે અથડામણ થતાં ટ્રકોમાં લાગી આગ. ફાયર બ્રિગેડના ટીમના ઓફિસરો વીરમભાઈ કોલમર્તાની સાથે તરત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આવા કોરોના કપરા સમયમાં વીરમભાઈ કોઈના કોઈ રીતે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.